વધ્યું છે અને આગામી સમયમાં પણ હજી ઠંડીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। ઠંડી હવાથી તાપમાનનો પારો પણ ગગડ્યો છે। આ અંગે વધુ વિગત સાથે અમારી સાથે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી। બ્રિજેશ, કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધ્યું છે અને હજુ પણ આગામી દિવસમાં કોલ્ડવેવની સંભાવના? ध्रुवी जणावू के जे प्रमाणे राज्य में ठंडीनो पारो हवे गगड़ी रह्यो छे, त्यारे हवामान विभाग द्वारा पण जणावामां आव्युं हतुं के डिसेम्बर 10-11 तारीखे वरसादी झापटा आवशे, त्यारे वरसादी झापटा आव्या हता। त्यारबाद समग्र गुजरात में जे ठंडीनुं प्रमाण छे ते नीचू जोवा मळी रह्युं छे। वात करीए के सौराष्ट्र होय के पछी उत्तर गुजरात होय, तमामे जग्याए ठंडीनुं प्रमाण नीचू जोवा मळी रह्युं छे। अमदावादना पण आ पाछळना दृश्यो छे के वहेली सवारे 9 वागे पण जे धुम्मस छे ते खूब जोवा मळी रह्यो छे, ने साथे साथे ज अमदावाद सहित राजकोट छे, वडोदरा छे, सूरत छे, तमामे तमाम जग्याए ठंडीनो पारो नीचे गगड़ी रह्यो छे। वहेली सवारे खूब ज ठंडी होय छे ने साथे साथे सांजे पण जे कही शकाय के अत्यारे ठंडीनी सीजन चालू थई गई छे, तेने कारणे कोल्ड वेव पण वधु जोवा मळी रह्यो छे। चोक्कस जे प्रमाणे आवनारा दिवसोमां पण हवे એટલે કે એક બે મહિનામાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। સાથે જ ઠંડીને લઈને પણ હવામાન વિભાગ દ્વારા એ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે। જી ચોક્કસ બ્રિજી, અમદાવાદના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ધુમ્મસભર્યું વાતાવરણ અત્યારે સવારમાં જોવા મળી રહ્યું છે, આ સાથે કઈ કઈ જગ્યાએ કયા કયા વિસ્તારમાં સૌથી વધારે ઠંડી રહેશે આવનાર સમયમાં? जी चौक्स जे प्रमाणे आना दिवस की जो बात करूँ तो गुजरात में ठंडी प्रमाण वधारे छे, त्यारे ईडर छे, हिम्मतनगर छे, ते बाजू के जे आ पर्वतार विस्तार छे, अंबाजी छे, त्यां आगळ वधु ठंडी पड़े तेवी पण हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। साथे साथे अमदावाद में पण जे ठंडीनी पारो छे ते 2-3 डिग्री नीचो जाय तेवी शक्यता हवामान विभाग द्वारा जणाववामां आवी छे। आगामी दिवसों में जे प्रमाणे वातावरणनी जो वात करिए तो वातावरण ધુમ્મસવાળું અને ખાસ કરીને વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધુ હોવાના કારણે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। જી ચોક્કસ બ્રિજેશ, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર વિગત આપી તે બદલ આપનો આભાર। તો અત્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સાથે સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, આ સાથે જ કમોસમી વરસાદ બાદ હવે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે। ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ઠંડા પવનોના કારણે ઠંડીનો તાપમાનમાં પણ જે છે ઠંડીનો પારો ગગડશે અને તાપમાનમાં પણ ખાસ કરીને વધારો નોંધાશે। આપને જણાવી દઈએ કે ઠંડીનું પ્રમાણ આવનાર દિવસોમાં પણ વધવાની શક્યતા છે।